રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અમરીશભાઈ ડેર, કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા, લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર, પૂર્વ સદસ્ય ટીકુભાઈ વરુ, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ તેમજ નગરપાલિકા સ્ટાફ લઘુમતી સેલના પ્રમુખ અબ્દુલભાઈ તેમજ કાર્યકર્તા રેલવે દ્વારા જે નગરપાલિકા જગ્યા ફાળવેલી છે તે બાગ બગીચા પાર્ક બનાવવા માટે તેની મંજૂરી ન મળતા ધારાસભ્યો દ્વારા અનશન આંદોલન છેલ્લા 3 દિવસથી ચાલુ છે. જ્યાં સુધી મંજૂરી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું ધારાસભ્ય ડેરે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, અકબર સૈયદ, લોકસામના ન્યૂઝ, જાફરાબાદ. પરિણામ કદાચ મળે ન મળે, શું છે અપેક્ષા અને કેવી તૈયારી છે? છેલ્લા 7 મહિનાથી રેલવે એગ્રીમેન્ટ કરીને આ જમીન નગરપાલિકાને ઓન પેપર આપી દીધી છે, ખાલી સોંપણી બાકી. છેલ્લા 7-1 મહિનાથી કોરોના લઈ લ્યો, હમણાં વખતે વાવાઝોડું લઈ લ્યો, બધી જ અમારી પ્રાયોરિટી ત્યાં હતી. અને તે સંદર્ભે 142 જેટલા ગામોનો, મારા વિસ્તારના ગામો છે એમાંથી 120 જેટલા ગામોનો પ્રવાસ કરી અને લોકોની સુખ સુવિધા વધે એના માટેના અમારા સંપ્રદાયનો સરળતા નળિયાઓ તો પણ ભલે, રાશનથી હોય તો પણ ભલે, જનરેટરો હોય તો પણ ભલે, કે બીજી બીજી વ્યવસ્થા હોય તો પણ ભલે. પણ 3-4 દિવસ પહેલાં રેલવેની આ જમીન જે આપેલી હતી એમાં એક માત્ર 300 વારના ટુકડા માટે હલનચલન માટેનો જે પ્રશ્ન હતો રેલવે પોલીસે દાદાગીરી કરી, સાંસદશ્રીના કહેવાથી, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્યના કહેવાથી, અને વ્યવસ્થા બગાડવાનો પ્રયત્ન કર્યો એટલા માટે ના છૂટકે આ બાબતમાં આગળ વધવું પડ્યું છે. હું આજે પણ સમજું છું મારી પ્રાયોરિટી મારા વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત થાય, બધા લોકોના પોતાના છતના છાપરા એ નળિયા હોય તો પણ ભલે, એ એક પ્રાયોરિટી પૂરી થાય, આ બધા માટે મેં અહીંયા દેશમાં તેમ છતાં પણ આ મુદ્દો જ્યારે આવ્યો છે ત્યારે એટલું ચોક્કસપણે કહ્યું છે કે જો આ મુદ્દાનો સુખદ અંત ઝડપથી નહીં આવે તો આગામી સમયમાં રેલ રોકો આંદોલનથી લઈ અને જે કરવું પડશે એ ગાંધી ચિંધ્યા માર્ગે જઈ સવિનય કાનૂન ભંગ કરી અને મેં ચોક્કસપણે જશું. 2 દિવસ પહેલાં આ વિસ્તારના સાંસદશ્રીએ TV9ના મીડિયામાં એમ કહ્યું કે ધારાસભ્ય પ્રચલિત થવા માટે આ બધું કરે છે અને એને કોઈ માગણી કરી નથી ને એને રેલવે જમીન આપી નથી. તો હું આપના માધ્યમથી કહું છું કે જો હું સાચો હોઉં, જો હું ખોટો હોઉં તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે તૈયાર છું. અને તમે બોલ્યા છો કે ધારાસભ્ય પ્રસિદ્ધિ માટે કરે છે, એની પાસે પરમિશન નથી, એને રેલવે જમીન આપી નથી, એને માગણી કરી નથી પાલિકાએ, તો તમે ખોટા હો તો તમે સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દો. બાકી તમારી ચેલેન્જ હું સ્વીકારવા માટે તૈયાર છું, કોઈ પક્ષાપક્ષીમાં નથી પડવું. પણ તમારી માનસિકતા જે છે તમે 20 વર્ષમાં એ કાંઈ ન કરી શક્યા અને હવે જો થાય આખા સૌરાષ્ટ્રની અંદર નો હોય એવો ગાર્ડન, એવો વોક હોય, એવો સાયકલ ટ્રેક, એટલા માટે તમને તકલીફ પડી રહી છે. એટલે આગામી સમયમાં આ જમીન મેળવવા માટે જે કરવું પડશે એ ચોક્કસ બનાવે. આ તો રેલવેની વાત છે પણ તમે નળિયા મંગાવ્યા એમાં કરવાની વાત નથી. મેં પોકેટ વાવાઝોડા આવ્યા બાદથી નક્કી કર્યું હતું અને કોરોનામાં પણ કે રાજકીય મુદ્દો 100% લેશું પણ યોગ્ય સમયે લેશું, અત્યારે નહીં. મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ આ વિસ્તારમાં હતો, મેં આગલે દિવસે જાહેરાત કરી કે હું 10 લાખ જેટલા નળિયા હું ને મારા મિત્રો આ વિસ્તારની જનતા જનાર્દનને ખાસ કરીને દરિયાઈ પટ્ટી કે સૌથી વધુ ગરીબ મૂળ સમાજનો વર્ગ રહે છે દલિત, કરાર નહીં મળે ત્યાં સુધી મારો ઉપવાસ ચાલુ રાખીશ. અમરીશભાઈ એકલા આ કામમાં નથી, સમગ્ર અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લાની જનતા, રાજુલા, જાફરાબાદ, આંબાની જનતા સાથે છે, એટલું જ નહીં પણ સમગ્ર ગુજરાતની જનતા અને ગુજરાતની કોંગ્રેસ પણ એમની સાથે છે. એમના સધિયારો આપવા માટે હું આજે અહીંયા આવ્યો છું. અમારા પૂર્વ સાંસદ અને ધારાસભ્ય બેજીભાઈ પણ એના માટે આવ્યા છે, તમે સાથે છીએ. જરૂર લાગશે અમને તો અમે રેલવેને ચેતવવા માગીએ છીએ કે રેલ રોકો સહિતના આંદોલનો અમે કરીશું અને જે પરિણામ આવે એ ભોગવવાની અમારી તૈયારી છે. આમાં અમરીશભાઈ એકલા નથી, અમે બધા જ સાથે છીએ. એટલે ખોટા રાજકીય દબાણમાં ના આવે, અમે પણ રેલવેને દરેક બાબતોમાં સહકાર આપીએ છીએ. રેલવે આ દેશની ધોરી નસ સમાન છે અને રેલવેનો સામાન્ય નાગરિકો પણ ઉપયોગ કરે છે, ત્યારે આ રેલવેની જમીન છે એ સચવાઈ રહે, બીજા કોઈ પાસે જાય નહીં, ગંદી ન થાય એના માટેની જે મુહિમ અમરીશભાઈએ ઉપાડી છે, તો મારી એમને વિનંતી છે કે એ તો રેલવેની પોતાની સંપત્તિ સાચવી શકતા નથી પણ જે સાચવવા માટેની જેમણે તૈયારી બતાવી છે, વિનામૂલ્યે તૈયારી બતાવી છે અને રાજુલાના નાગરિકો છે એમાં ખર્ચ પડી